જય 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 કામાય માતાજી જ્યારે દેવભૂમિ જિલ્લાનું અનેરું ગામ એક જ્યાં માં કમાય બિરાજે છે દેવભૂમિ જિલ્લો ઇતિહાસોની ભૂમિ છે જ્યાં માનો દરબાર છે જ્યારે એક કામાય માતાજીનું ધામ અને જ્યાં ભવ્યથી ભવ્ય આયોજન દેવભૂમિ જિલ્લામાં અનેરું નામ એટલે કે ભાન પરિવાર અને ભાન પરિવારમાંથી ખંભાડિયાના લોકલાડીલા નેતા મયુરભાઈ ગઢવી આપણી સાથે છે મયુરભાઈ જે મા કામાયની અસીમ કૃપા આપની ઉપર એટલે સૌથી પહેલાં તો જય 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 કામાય માતાજી થઈ જય 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 કામય માતાજી ખાસ જ્યારે ભવ્યથી ભવ્ય આયોજન માના દરબારમાં અને જ્યાં મને જ્યાં સુધી ખબર છે કે જે તમારું એક જે આસ્થા અને જે માતાજીના આશીર્વાદ આપની ઉપર બિરાજે છે બધી રજૂઆત અને બધી ઈચ્છા માના આશીર્વાદથી પૂરી થાય છે અને બધી રજાઓ આપ લેવા આવો છો તો જે એક માનો ઇતિહાસ છે એ દેવભૂમિના જે લોકો આપણા દ્વારકા ટુડેના ને આપ કહેશો દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આય શ્રી ધામ આવેલું છે જે ખજુરિયા માધુપુર અને પીપળિયાના ત્રણ ગામની ત્રિભેટે સાણી નદીના કાંઠે આવેલું છે માતાજીનો ઇતિહાસ પાંચસો વર્ષ જૂનો છે સંવંત સોળસો સોળમાં સૈકાની વાત છે માતાજી કલ્યાણપુર તાલુકાના આબેડી ગામના દીકરી હતા પીપળિયા ગામે સાસરે હતા માતાજીના સાસરા પક્ષ પાસે એક દેવાંગી પાણી ઘોડીઓ હતી જેની ચોમે પ્રશંસા હતી જે ઘોડીઓની પ્રશંસા સાંભળી સ્થાનિક રાજાને લાલચ જાગતા એ ઘોડીઓ ઉપરથી આખા ત્રાગાનો બનાવ મળેલો ત્રાગા એટલે ગઢવી સમાજમાં એક પરંપરા છે કે અન્યાય સામે પોતાના શરીર ઉપર ખંજર મારીને ત્રાગુ કરતા તો માતાજીએ એ અન્યાય સહન ન થતા ઘોડા બાબતેની પોતાના શરીરના ત્રાગા કરેલ છે પેલું ત્રાગુ અહીંયા પીપળિયા સાની કાંઠે પછી સામોર ગામ છે પછી ખંભાળિયા દરબારગઢ છે પછી બજાણા છે પછી એસઆર પાસે સિંગજ છે જામનગર રંગમતી નદી અને જોડિયા પાસેનું માધવર ગામ સાતે જગ્યાએ મંદિરો છે દરેક સમાજના લોકો અઢારે વરણ આસ્થાથી જોડાયેલું છે મંદિર વર્ષનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવે છે અને વિજયાદશમીના દિવસે લાખો લોકો આ મંદિરે અહીંયા ભેગા થાય છે દસરા અને નૈવેદ્ય જાત્રો યોજાય છે અને અઢારે જ્ઞાતિ માતાજીના નૈવેદ્ય ધરાવે છે આજુબાજુના ગામના બધા લોકો ગોઠી કહેવાય અને વિજયાદશમી દિવસે માતાજી બધાના નિવેદ સ્વીકારે છે અને સૌ પ્રથમ વારસાખીયા દલિત સમાજના પરિવારના લોકો છે એમને એવું વચન છે કે તમારા નિવેદન સૌ પ્રથમ સ્વીકારીશ તો માતાજી માં અઢાર વર્ણ આસ્થા ધરાવે છે અને માતાજીને પરચા પણ અપરંપર છે અને મારું ગામ પણ આ છે મારું જન્મ પણ અહીં છે મારું નામ પણ અહીં થયું છે એટલે અમે અહીંયા વધારે આસ્થાથી બધા અમારા ઈષ્ટદેવમાં જોડાયેલા છે આજ જે નામકરણની વાત હોય જ્યારે આજે તમારું નામકરણ જે આ મંદિરમાં કરવામાં આવ્યું હતું અને જે આપનો ભાન પરિવાર જે દેવભૂમિ જિલ્લામાં એક અનેરું નામ છે આપના આ જે પરિવારનું ખાસ રામભાઈની વાત હોય આપની વાત હોય અને જે ખંભાળીયા દેવભૂમિ જિલ્લાનું ખંભાડિયા ગામ જ્યાં એક લોકલાડીલા નેતા તરીકે જે આપનો ચાહક વર્ગ અને કોઈ પણ શું કૃપા છે મનુષ્ય છે આપણે કોઈ ઈશ્વર્ય શક્તિ જ કામ કરતી હોય છે આશીર્વાદ પ્રાપ્ત હોય તો પાંચ લોકોમાં ઓળખાતા છો એટલે આપણે ચોક્કસ એવું કહી શકીએ વસ્તુ શક્ય નથી અહીંયા અમે તો સમાજ હોય સમાજ હોય રબારી સમાજ હોય મહેર સમાજ હોય લુહાણા સમાજ હોય આહીર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ જે અહીંયા આસ્થા ધરાવે છે એના અમે તો અસંખ્ય પરચાઓ સાંભળેલા છે એક રામભાઈ ખુટી ગઈને મહેર છે યુવાન છે એને નેફ્રોલોજિસ્ટ એટલે કે કિડનીના ડૉક્ટરે એવું કીધું કે તમારે એવા જીવવાનો કોઈ ચાન્સ જ નથી ના ઓગણીસ ઓગણીસ ડાયાલિસિસ થયા હોય ને એ માણસ ડાયાલિસિસ બંધ થઈને ડોક્ટરને રિપોર્ટ મોકલ્યો ડૉક્ટરે એવું કીધું કે હવે તમે ભૂલી જાઓ કે તમને સપનું આવ્યું હતું તમને આવો કોઈ રોગ જ નથી આવા એક રબારી સમાજમાં મેર સમાજમાં ગઢવી સમાજમાં આયુ સમાજમાં અસંખ્યમાં પરચા છે એ પરચા બોલવા બેસીએ તો આપણે દિવસોના દિવસો ટૂંકા પડે અને બધા લોકો આ મંદિરમાં આસ્થાથી પોતાની શ્રદ્ધા પૂજા કરે છે ખાસ જ્યારે ખંભાળિયાથી પંદર કિલોમીટર દૂર મા કામાયનું મંદિર આવેલું છે અને જ્યાંનો એક નજારો જે આજુબાજુનો વન વિસ્તાર ત્યાં પણ એક અલૌકિક ઝાંકી કરાવતું દેવભૂમિ જિલ્લાનું જ્યાં મા કામાયનું મંદિર આવે છે જ્યાં ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ થવા જઈ છે આગળની વિગત આપણે રવિભાઈ બારાઈ સાથે જાણીએ દ્વારકા ટુડેદોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ જય 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 કામાય માતાજી